ચાર આતંકીઓની પૂછપરછમાં નવો ખુલાસો નુસરત અને નાફરાત એટીએસ અમદાવાદ એરપોર્ટ પર થી આવેલા ચાર આતંકવાદી ને ઝડપી લીધા હતા ત્યારબાદ આ ચારે આતંકીને વીસ મે ના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ગુજરાત એટીએસ કરી તપાસમાં આતંકીઓના મોબાઈલમાંથી તમિળમાં તમિલમાં શપથ લેતો વિડીયો પણ મળ્યો હતો એટીએસએ કરેલી મોહમ્મદ નુસરત મોહમ્મદ નફરાન મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીઝની પૂછપરછમાં નવો ખુલાસાઓ થયા છે પહેલા એવું કહેવામાં આવતું હતું કે તેમને ટ્રેનિંગ મળી છે કે નહીં પરંતુ ચારે ચાર આરોપીઓ હથિયાર ચલાવતા જાણે છે અને જ્યારે એટીએસના અધિકારીઓએ ચારેને પિસ્તોલ આપી ત્યારે દરેક આરોપીએ પિસ્તોલમાં મેગેઝીન લોડ કરી ગન અનલોક અને લોક પણ કરતા હતા આમ તેઓ હથિયાર વિશે દરેક બાબત જાણે છે એ સ્પષ્ટ થઈ ગયું છે જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડોક્યુમેન્ટ આપ્યા તો તેઓ કોઈ પણ પેપર પર સહી કરવા તૈયાર ન હતા એટલે ગુગલ માં તેમની ભાષામાં ટ્રાન્સલેટ કરીને વંચાવ્યા બાદ તેમણે સરકારી વકીલ માટે હા પાડી હતી પકડાયેલા ચારેય આતંકવાદીના સ્લીપર સેલ પણ અમદાવાદમાં હોવાની આશંકા તથા શહેરમાં જેટલી હોટલો છે તે તમામ હોટલોમાં છેલ્લા પંદર દિવસમાં કેટલા લોકો છે કે જેઓ બીજા રાજ્ય કે વિદેશથી આવ્યા છે તેની માહિતી એટીએસ દ્વારા એકત્ર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે સ્ટા ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે